ધોરણ 5 વિષય પર્યાવરણ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, હવે આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે આપણે એક કચ્છ જિલ્લામાં ધરતીકંપ આવ્યો હતો અને ધરતીકંપ વિશેની વાત કરી હતી. એમાં ધરતીકંપ, પછી વાવાઝોડું, પછી કુદરતી આપત્તિઓ, માનવસર્જિત આપત્તિઓ, આના વિશે આપણે ચર્ચા કરી હતી. અને કચ્છ જિલ્લાની જે વાત હતી એમાં ગામના લોકો પોતાની જાતે ઘર બનાવવા માટે તૈયાર થાય છે એની પણ આપણે વાત કરી હતી. હવે આમાં આપણે આગળ જોઈએ. હવે આગળ જો નીચે ચિત્ર દેખાય છે તમને, એમાં શેનું ચિત્ર છે? તો કે ધરતીકંપમાં જે પોતાના ઘરો પડી ગયા હોય એનો કાટમાળ બતાવે છે અને નીચે અમદાવાદનો અને ભુજનો અહેવાલ બતાવે છે. હવે અમદાવાદ જાન્યુઆરી 26, 2001 ક્યારે આખા ભારતમાં આવ્યો હતો? તો કે સવારમાં ધરતીકંપ આવ્યો હતો અને લગભગ 1000 જેટલા લોકો એમાં મૃત્યુ પામ્યા હતા અને મદદ માટે સેનાના જવાનોને પણ બોલાવવામાં આવ્યા હતા. અને અમદાવાદ શહેરમાં તો લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને 12 જેટલી ઇમારતો તો ધરાશાય થઈ હતી. અને ડઝન જેટલી બહુમાળી ઇમારતો છે તો એમાં સાંજ સુધીમાં ઇમારતો નીચે તો 250 જેટલા મૃતદેહોને કાઢવામાં આવ્યા હતા જ્યારે ધરતીકંપ આવ્યો ને ત્યારે, અને હજુએ કેટલા એની નીચે ફસાયેલા હતા. પછી એ વખતે ભુજની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. હવે ભુજની પરિસ્થિતિમાં એ લોકોને, ભુજના લોકોને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ડરના માર્યા આમથી આમ દોડાદોડી કરતા હતા. હવે કલાકોમાં તો ત્યાં આખું શહેર ધરાશાયી થઈ ગયું હતું અને બચાવ કાર્ય શરૂ કરવા માટે મદદથી દેશ વિદેશના અને ખૂણે ખૂણેથી લોકો આવવા માંડ્યા હતા. એ તમને ચિત્રમાં દેખાતું જ હશે કેવા બધો કાટમાળ દેખાય છે. પછી નીચે જુઓ કે જો ગુજરાતમાં 1000 લોકોને ઈજા થઈ આ વખતે ધરતીકંપ વખતે, પણ એ ઇમારતો ધરતીકંપ પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો આટલું નુકસાન થાત? તો કે જો ગુજરાતમાં બનેલી ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો ઇમારતો ધરતીકંપથી ધ્રુજારી અને આંચકા સહન કરીને ઊભી હોત અને ખૂબ જ ઓછા લોકો મૃત્યુ પામ્યા હોત અને ઘર વખરી અને સામાનને પણ ઓછું નુકસાન થયું હોય. તો હવે આવા સમયે લોકો તેમના ઘર બહાર અને ચીજવસ્તુ ગુમાવી હોય તો તેઓ કયા પ્રકારની મદદ કરે? તો આવા સમયે જ્યારે લોકો તેમના ઘર બહાર અને ચીજવસ્તુઓ ગુમાવી બેઠા હોય ત્યારે પછી એ લોકોને શેની વ્યવસ્થા કરવી પડે? તો કે રહેવાની વ્યવસ્થા કરવી પડે, ખાવા પીવાની વ્યવસ્થા કરવી પડે, કપડાંની વ્યવસ્થા કરવી પડે, ડૉક્ટર તથા દવાની વ્યવસ્થા કરવી પડે. પછી આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર પડે? તો કે આવી પરિસ્થિતિમાં રહેવા માટે કોઈ ઘર મળી રહે એમાં ખાવા પીવા માટે કોઈ આજુબાજુના લોકોની મદદની જરૂર પડે તો આ બધા લોકોની જરૂર પડે. હવે કોની મદદ? તો કે કૂતરા આમાં જો તમને નીચે આપેલું હશે કે કોની મદદની જરૂર પડે, તો કે કૂતરા. તો કૂતરા શું કરે? તો કે લોકો જ્યાં દટાઈ ગયેલા હોય તો એને શોધી કાઢવાનું કામ કરે. ગંધ પારખીને જ્યાં જ્યાં એ કોઈ કાટમાળ નીચે કોઈ માણસ દટાઈ ગયું હોય તો કૂતરા એને સૂંઘીને એને શોધી કાઢે છે. અને અનાજ અને ભોજન માટે, તો કે અસરગ્રસ્ત લોકોને ખાવા માટે, અસરગ્રસ્ત લોકોને અનાજ અને ભોજન પૂરું પાડવું પડે. અને પાણીની વ્યવસ્થાએ કરવી પડે, તો કે પાણી પણ અસરગ્રસ્ત લોકોને પીવા માટે ઉપયોગમાં લેવું પડે. હવે તમારે ચર્ચા કરવાની કે તમારે ક્યારે તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની તમે મદદ કરી છે? તો તમે કોઈ એકબીજાને મદદ કરી હોય તો તેમાં શું કરવાનું? તો કે અમે એકબીજાને મદદ કરીએ, તો કે ધારો કે શાળામાં ભણતા હો તો શાળામાં કોઈ તમારો ભાઈબંધ પેન્સિલ રબર ના લાવે તો આપણે એને પેન્સિલ લખવા માટે આપીએ છીએ. અને લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે છે? તો કે લોકો પડોશમાં હળીમળીને શું કરવા રહે? તો કે એકબીજાને કામમાં આવે પરિસ્થિતિમાં. અને મુસીબતના સમયે સૌથી પહેલાં કોણ કામમાં આવે? તો કે પાડોશી હાજર હોય તો કામમાં આવે. સામાજિક પ્રસંગોમાં, આર્થિક બાબતોમાં, પછી તહેવારોની ઉજવણીમાં, સુખ દુઃખના કામોમાં પાડોશી આપણા મદદમાં આવે છે.
પછી એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો કે જ્યાં આજુબાજુના કોઈ ઘર કે માણસો ના હોય, તો તમને કેવું લાગે? તો આજુબાજુમાં કોઈ ઘર કે માણસો ના હોય એવી જગ્યાએ જો રહેવાનું તમને ફાવે તો કે ના ફાવે, કેમ કે મુસીબતના સમયમાં પાડોશી કે અન્ય લોકોની મદદની જરૂર પડે તો આપણને મદદ મળે નહીં, અને આપણે કોઈની સાથે વાર તહેવાર ઉજવી ના શકીએ, કોઈની સાથે રમી ના શકીએ. હવે તમારે પોતાનો અહેવાલ તૈયાર કરવાનો કે આપત્તિમાં તમારે શું કરવાનું, કે આવા ભૂકંપ ક્યારે આવ્યો, તો કે એની એ 26 જાન્યુઆરી 2001 સવારમાં 8:45 આવ્યો. અને જો વરસાદ ના આવે તો પાક ના થાય અને દુકાળ પડી શકે, પણ લોકો બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં અને તેનાથી લોકો ભૂખ્યા રહેવું પડે નહીં અને ભૂખથી મરે નહીં. જો વરસાદ ના આવે તો ગામના લોકો ને અનાજ પાણી મળે નહીં, પરંતુ લોકો એકબીજાને મદદમાં આવે અને બાજુના શહેર અને ગામમાંથી જો મળી રહે તો કોઈને ભૂખ્યા રહેવું પડે નહીં અને બધાને ખોરાક મળી રહે. હવે નીચે ફાયર સ્ટેશન, પછી નજીકની હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટેશન આપ્યું છે ને, તેમાં સરનામું અને ફોન નંબર. તો ફાયર સ્ટેશન, તો નવરંગપુરા ફાયર સ્ટેશન, 120 ફૂટ રિંગ રોડ, નવરંગપુરા, એવી રીતે તમારે લખવાનું છે અને બાજુમાં ફોન નંબર. પછી નજીકની હોસ્પિટલ કઈ, તમને કોઈ અકસ્માત કે કશો કટોકટી જેવી પરિસ્થિતિ આવે તો તમે મદદની જરૂર પડે તો તેના સરનામા અને ફોન નંબર તમારે તમારી જોડે હોય તો કામમાં આવે. તો આમાં ફાયર સ્ટેશન, તો ફાયર સ્ટેશનનું સરનામું કહ્યું, તો કે નવરંગપુરા ફાયર સ્ટેશન, 120 ફૂટ રિંગ રોડ, નવરંગપુરા. પછી નજીકની હોસ્પિટલ કઈ, તો કે સોલા સિવિલ હોસ્પિટલ, SG હાઈવે, સોલા, અમદાવાદ. પછી એમ્બ્યુલન્સનો નંબર કયો, તો એમ્બ્યુલન્સનો નંબર 102 અને 108. અને પોલીસની જરૂર પડે તો પોલીસ સ્ટેશન, તો પોલીસ સ્ટેશનનું સરનામું તમારા નજીકનું હોય એ અને એનો નંબર. અને પોલીસ હેલ્પલાઇન નંબર, તો કે 100 નંબર. નેશનલ ઇમરજન્સી નંબર, તો કે 112 નંબર. સિનિયર સિટીઝન હેલ્પલાઇન નંબર 1091 અને 1291. અને મહિલા હેલ્પલાઇન નંબર કયો, તો મહિલા હેલ્પલાઇન નંબર 0792325104. એટલે 0 79 79 શું છે, અમદાવાદનો કોડ નંબર, અને 23 25 16 04 આ મહિલા હેલ્પલાઇન નંબર છે. હવે નીચેના મુશ્કેલીનો સમય, હવે નીચેના શબ્દોનો ઉપયોગ કરી તમારે અહેવાલ બનાવવો. પૂર, નદીનું પાણી, ઘવાયેલા લોકો, ખોરાકના પેકેટ, બચાવ કાર્ય, છાવણી, પછી પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પ્રાણીઓમાં ડૂબેલા મકાનો, આવી રીતે તમારે તમે કેવી રીતે મદદ કરો તે તમારે અહેવાલ તૈયાર કરવાનો છે. તો એમાં તમે પૂરની પરિસ્થિતિમાં કેવી રીતે મદદ માંગો અને નદીનું પાણી જો ઘરમાં આવી જાય તો તમે શું કરો એ તમારે અહેવાલ તૈયાર કરવાનો છે. હવે પાના નંબર 138 જુઓ. 138 એમાં એક ચિત્ર બતાવેલું છે કે બાળકો નીચે બેઠા છે અને શિક્ષક શીખવે છે. તો આડોશપાડોશમાં જે જુદા જુદા જે પરિસ્થિતિ હોય એની ચર્ચા કરે છે. અને પૂરના સમયે લોકોના ઘર, ખેતરોમાં ઉગેલા પાક, રસ્તાઓ, રેલવે, વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જવાય તો એ સમયે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો આ માટે રાહતના કેમ્પો, પછી એ લોકોને અમુક સંસ્થાઓ જે ગામમાં મદદ કરવા માટે આવી જાય છે. નમસ્તે.